પંચમહાલા શહેરા તાલુકાના 1566 શિક્ષકોની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમથી ડિજિટલ કામગીરી લોન્ચ કરતા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પંચમહાલ ડોક્ટર વીએમ પટેલ. પંચમહાલા શહેરા તાલુકાના 22 ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર, 1566 શિક્ષકો અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના કર્મચારીઓની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમ દ્વારા ડિજિટલ કામગીરી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પંચમહાલ ડોક્ટર વીએમ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી. શહેરા તાલુકાની જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સુવિધા ધરાવતી 34 શાળાઓની શિક્ષકોની 2 તબક્કામાં ટેકનોલોજીની તાલીમ રાખવામાં આવી છે. પ્રથમ તબક્કામાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા અને સાજીવા પ્રાથમિક શાળા, બીજા તબક્કામાં મંગલપુર પ્રાથમિક શાળા અને શેખપુર પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમથી ટેકનોલોજીની ઈ કન્ટેનરની તાલીમ આપવામાં આવેલ છે. તજજ્ઞ તરીકે જયપાલસિંહ બારિયા, ભૂપેન્દ્રસિંહ સોલંકી, ગોવિંદ વહેરા, બીઆરસી કોઓર્ડિનેટર શહેરા ડોક્ટર કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોરોના મહામારી સમયે ચાલતી શૈક્ષણિક કામગીરીમાં દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ, બાયસેગ માધ્યમથી, પાઠ્યપુસ્તક પરના ક્યુઆર કોડના માધ્યમથી, મોબાઈલ યુટ્યુબના માધ્યમથી, ફોનના સંપર્કથી, માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી, વર્ચ્યુઅલ ક્લાસરૂમના માધ્યમથી અને વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ શિક્ષણ આપવાની કામગીરી, આ કામગીરી વધુ અસરકારક અને શિક્ષણમાં નાવીન્યકરણ લાવી વર્તમાન સમયમાં શહેરા તાલુકાના 65,000થી વધુ બાળકોને ટેકનોલોજીનું પૂરતું જ્ઞાન અને તેના વર્ગનું શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ જોગવાઈઓ અનુસાર ઉત્તમ કામગીરી કરી તાલુકાની તમામ શાળાઓને ટેકનોલોજીના ઈ કન્ટેનમેન્ટ ક્ષેત્રે આગળ લાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. તમામ શિક્ષકોને 2 તબક્કામાં ટેકનોલોજીના માધ્યમથી ઈ કન્ટેન્ટ દ્વારા વિદ્યાર્થીને કેવી રીતે શિક્ષણ આપી શકાય તે માટેનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા, સાજીવા પ્રાથમિક શાળા, મંગલપુર પ્રાથમિક શાળા અને શેખપુર પ્રાથમિક શાળામાં તજજ્ઞશ્રી તરીકે જયપાલસિંહ બારિયા, ભૂપેન્દ્રસિંહ સોલંકી, જીતેન્દ્ર સિંધી અને દીપક પંચાલે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, જેઓએ ઈ કન્ટેન્ટનો આ શહેરા તાલુકાના બાળકો વધુમાં વધુ ઉપયોગ કરે અને અસરકારક આ કન્ટેન્ટ થાય એ માટે તેમણે ખૂબ પ્રયત્ન કર્યો છે. આ સિવાય પણ શહેરા તાલુકાના 22 ક્લસ્ટરના 22 સીઆરસી કોઓર્ડિનેટરશ્રી અને 1566 શિક્ષક અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના તમામ કર્મચારીઓએ વર્તમાન કામગીરી એટલે કે કોરોના સંદર્ભની કામગીરી માર્ચ મહિનાથી શરૂ કરીને આજ દિન સુધી પોતાની કામગીરીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તૈયાર કરેલ છે અને તેઓ આ કામગીરી અંતર્ગત બાળકોના શિક્ષણ માટે ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે ખૂબ પ્રયત્નશીલ રહ્યા છે. શહેરા તાલુકાના તમામ બાળકોને આ કોરોના મહામારીના સમયે સલામતી, સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરા પ્રતિબદ્ધ છે. બીઆરસી કોઓર્ડિનેટર શહેરા ડોક્ટર કલ્પેશ પરમાર. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ.